જય મે વિદ્યાર્થી મિત્રો, જય મે ગ્રુપ ઓફ સ્કૂલ માં આપનું સ્વાગત છે. તો છેલ્લે આપણે જે જોતા હતા એ હતી વાત નળ દમયંતી ની, બરાબર. ચારે કડીઓ છે આપણે જોયા, બરાબર. તો જેમાં આપણે 23 કાવ્ય પંક્તિ સુધી વાત કરી, આ વિડિયોમાં આપણે 24 થી લઈ અને 31 કાવ્ય પંક્તિ સુધી ની વાત કરવાના છીએ, બરાબર. તો દમયંતી સ્વયંવર એ કૃતિનું નામ છે, કર્તા છે પ્રેમાનંદ, અને પ્રેમાનંદના ત્રણ ઉપનામ, બરાબર. એક કવિ શિરોમણિ, માણભટ્ટ અને મહાકવિ. ત્યાર પછી સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ, અને આ પ્રસ્તુત આખ્યાન છે એ નળાખ્યાન માંથી છે એ લેવામાં આવ્યું છે. આખું નળાખ્યાન નામનો સંગ્રહ છે. કોણ? તો કે પ્રેમાનંદ. અને એમાંથી જેટલો અંશ છે એ આપણે આ પ્રસ્તુત આખ્યાન માં છે લેવામાં આવ્યો છે, બરાબર ને? યસ. તો કાવ્યની સમજૂતી લેતા પહેલા 23 પંક્તિ સુધી જે આપણે વાત કરી એ વિશે થોડી ચર્ચા કરી લઈએ, બરાબર. તમને મિત્રો યાદ હશે, જોયું હશે, સાંભળ્યું હશે અને વાંચ્યું હશે ટેક્સ્ટબુકમાં, ચોપડીમાં. તો દમયંતીનો સ્વયંવર છે, યોજાણો હોય છે, બરાબર. અને જેમાં ખાસ કરીને દમયંતી છે એ નળ રાજાને છે એ વરમાળા પહેરાવવા માટે જાય છે. તો જેવી નળ રાજાને વરમાળા પહેરાવવા જાય છે, તો નળ રાજા જેવા બીજા 4 રાજા નળ છે એની નજર સામે જોવા મળે છે. તો પોતે છે ભયભીત થાય છે, બરાબર, ડરે છે. કેમ? તો કે હું તો એક રાજા નળ ને વરમાળા પહેરાવવા ઈચ્છું છું, તો આ બીજા એના જેવા 4 નળ કોણ છે? એટલે પંચ નળ, બરાબર. પંચ નળ દેખી દમયંતી છે એ ભયભીત થાય છે. તો એ વિચારે છે કે આ કેમ આવે છે, બરાબર. તો તરત જ છે એના પિતા પાસે જાય છે, પોતાના પિતા સામે જઈ અને કહે છે કે પિતાશ્રી, હું એક નળ રાજાને છે એ વરમાળા આરોપું, તો બીજા 4 રાજા નળ મને દેખાય છે. તો કહે છે પિતાજી, કોણ? તો કે રાજા ભીમક. ભીમક કહે છે કે તું એક જ આ વસ્તુ જુએ છે, આ કૌતુક, આ નાવિની, બરાબર. આ કૌતુક તું એક જ જોવે છે, બીજા કોઈ જોઈ શકતા નથી. તો એને લઈ અને પિતા ભીમક જાણી ચૂકા છે કે આ દેવો સિવાય કોઈનું કરતૂત હોઈ શકે નહીં. તો દેવોને ઓળખવાની એક કિમિયો બતાવે છે, એક રસ્તો બતાવે છે. ભીમક રાજા કહે છે કે જો દેવોને ઓળખવા હોય, અથવા તો એ કોણ હોય શકે એને ઓળખવા હોય, જો દેવ હશે તો એના વસ્ત્રો છે સ્વચ્છ છે, આંખનો પલકાર નહીં હોય, અને ધરતીથી છોડા છે એ ઉપર ઉભા હશે. એમ સાંભળી અને દમયંતી ફરી પાછી છે એ પાંચ નળી ભણી છે એ આવે છે. તો જેવી દમયંતી ફરી પાછી આવે છે અને જુએ છે, તો રાજા 4 જે નળ રાજા છે અલગ છે, એને જોયું, એના પિતાએ કહ્યું એવી રીતે. તો રાજા નળને વરમાળા પહેરાવવા જાય, તો ઇન્દ્ર છે વચ્ચે દુઃખ કરે છે પોતાની કંઠ વરમાળા પહેરવા માટે. ઇન્દ્ર ની આડા છે વરુણ આવે છે, વરુણ ની આડા અગ્નિ આવે છે, અગ્નિ ની આડા યજ્ઞ આવે છે. તો એક એક રાજા આવે છે, તો અંદરો અંદર છે હવે જેવા વચ્ચે આવે તે ઇન્દ્ર એ નક્કી કર્યું, મારી વચ્ચે જે વરમાળા પહેરવા આવશે એનું મુખ છે એ વાંદરા જેવું થશે. તો બીજા શાપ આપ્યો કે તાપ મારા વચ્ચે જે આવે એનું મુખ પ્રિન્સ જેવું થશે, મારા વચ્ચે જે આવે એનું મુખ માંજર મુખું થશે, બરાબર. મારા વચ્ચે આવે એનું મુખ છે શ્વાન જેવું થશે. તો એકબીજા દેવો એ છે એકબીજાને વરદાન આપ્યા કે રીંછ જેવું, માંજર જેવું, વાનર જેવું અને કૂતરા જેવું. માહે માહે ફોક શાપ છે આપ્યા, ખોટા માહે માહે ઇન્દ્રો અંદર છે એ શાપ આપે છે. અને જેવા શાપ આપ્યા એટલે આધાવેશ માંડ્યો. આ પણ દેવો અંદરો અંદર કહે છે કે મુખ છે અલગ છે, નીચેનું છે એ ધડ છે એ અલગ છે, અને અંદરો અંદર છે એ શાપિત થયેલા. એટલે આ શાપિતના કારણે દમયંતી છે એ જુએ છે અને બે હાથ જોડીને કહે છે કે કહો તાર આપના શાશા નામ. કહે છે દેવોને કે મારા પિતા સમાન તમારા શાશા કયા કયા નામ છે? તો દેવો છે હવે ઓળખી ગયા છે. અને ઘટના એ બની કે દમયંતી એવા સમયે છે એ વરમાળા પહેરાવતી હોય છે, તો પહેરાવતા સમયે સખી સામે જોઈને હસે છે અને સખીઓ કહે છે કે બીજા તો ઘણા બધા રાજા મહારાજાઓ છે, બરાબર, એના આવા આવા ગુણગાન ગાય છે સખીઓ, બરાબર, એક એક સામે જાય છે. પણ સખી છે કહે છે, પણ છતાં દમયંતી ફરી પાસે પાંચ નળ ભણી આવે છે. જ્યાં પાંચ નળ છે ત્યાં આવે છે. આકાશ ભણી નજર કરે તો નારદજી છે આ 4 દેવોની 4 નારને લઈને આવ્યા છે, 4 દેવોની પત્ની ને લઈ અને ત્યાં લગ્ન સ્વયંવર જ્યાં યોજાણો છે ત્યાં લઈને આવ્યા છે, બરાબર. દમયંતી વરમાળા પહેરાવે તો આવી રીતે છે કે દેવો પણ આડા આવે છે. ત્યારે દમયંતી ઉપર આકાશ ભણી નજર કરે છે, દ્રષ્ટિ કરે છે અને જુએ છે, તો ત્યાં પણ છે એ દેવીઓ 4 હાજર છે અને કહે છે કે હું તમારી જે પુત્રી સમાન
અને તમારા જે રૂપરૂપના અંબાર છે અમારાથી છે અમારી પાસે છે એ નથી માટે તમે અમે દમયંતિ કહે છે કે હું છે એ દેવોને છે પરણવા માટે મતલબ છે એને વરમાળા પહેરાવી શકું તમે તો રૂપરૂપના અંબાર કે રૂપ નિધાન કે આવી રીતે દમયંતિ છે એ એને પ્રણામ કરે છે કહે છે અને દેવોને છે ખબર પડે છે કે નારદ સિવાય કોઈનું કામ હોઈ શકે નહીં દેવો છે કે ત્યાંથી જતા પહેલા નળ દમયંતીને નળ રાજાને કહે છે કે તમે વરદાન માંગો બરાબર હું તમને વરદાન આપવા માટે તૈયાર છું અને એ રીતે બધા દેવો છે એ બબે વરદાન છે એ નળ રાજાને આપે છે જોઈએ કમળમાળ આપી સુરરાય લક્ષ વર્ષ નવ સુકાય અશ્વમંત્ર આપ્યો રાજન દિલ એકે હિંદે શત ધ્વજન ઇન્દ્રરાય છે એ વરદાન આપ્યું અને વરદાનમાં પહેલું વરદાન આપ્યું કમળમાળા આપી કમળની માળા બરાબર જે લક્ષ વર્ષ ન સુકાય લક્ષ એટલે લાખ એક લાખ વર્ષ સુધી ન સુકાય એવી કમળ માળા આપી અશ્વ મંત્ર આપ્યો રાજન અશ્વ એટલે ઘોડો ઘોડો ચલાવવા માટે મંત્ર આપ્યો દિન એકે હિંડે શત જોજન હિંડે એટલે ચાલે દિન એટલે એક દિવસમાં શત જોજન શત એટલે સો ગાવ બરાબર જોજન એટલે ગાવ સો ગાવ સુધી આ ઘોડો છે એ ચાલે એક દિવસમાં અશ્વ મંત્ર એવો આપ્યો બે વરદાન આપ્યા કહે અગ્નિ બરાબર સુરરાય અગ્નિના દેવતાએ શું વરદાન આપ્યા કહે અગ્નિ નહીં દાસે કોઈ જ્યાં સમરે કા પ્રગટુ મુઈ અગ્નિના દેવતાએ બે વરદાન આપ્યા એક તો કે જ્યાં તું છે એ અગ્નિમાં દાજીશ નહીં તો અગ્નિ આદેશ પણ તને કઈ અસર કરશે નહીં જ્યાં સમરે કા પ્રગટુ હોય હું એટલે હું કોણ અગ્નિના દેવતા અને તું મારું જ્યાં સ્મરણ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ ધર્મ કહે ધર્મ ધર્મ રાજાએ કયા બે વરદાન આપ્યા ધર્મ કહે ભોગવે રાજભોગ ત્યાં લગી નહીં પૂરમાં તો પૂર એટલે મારે રાજભોગ જ્યાં લગી તું રાજમાં કોઈ પ્રકારના રાજભોગ છે ભોગવીશ બરાબર ત્યાં સુધી તારામાં છે કે કોઈ પ્રકારના રોગ છે આવશે નહીં ત્યાર પછી બીજું વરદાન શું આપ્યું જો કરશે તારી કથા વાચના તેને ન હોય જમ જાસના ધર્મ રાજાએ બીજું વરદાન આપતા કહ્યું કે જે તારી કથા વાચના કરશે જમ જાસના એટલે કે જમનું તેડું જમનું તેડું છે તેને આવશે નહીં વરુણ કહે બરાબર વરસાદના દેવતાએ શું વરદાન આપ્યું વરુણ કહે સાંભળ નળરાય સુકો વૃક્ષ નવ પલ્લી થાય નવ પલ્લવ થાય એટલે કહે છે વરુણના દેવતા વરસાદના રાજા કે તું જે સુકો વૃક્ષ છે બરાબર અને તું જો એને ફરી પાછું પર્ણ લીલા પર્ણ વાળું છે એ જોઈ શકે જો તું ઈચ્છે તો સાંભળ નળરાય સુકો વૃક્ષ નવ પલ્લી થાય બીજું વરદાન આપ્યું સર્વ જળ ભજે આઠે વળ ભોપાળ એટલે રાજા નળ છે એ ચાર દેવોના આઠ વરદાન છે પામે છે અને પછી દમયંતીને એક વરદાન આપ્યું અને એ વરદાન આપ્યું અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર કર એટલે હાથ અમૃત સ્ત્રાવ્યા એટલે અમૃત ઝરે તેવું બરાબર હંમેશા દેવોએ કીધું દમયંતીને કે તારા હાથમાં હંમેશા છે એ અમૃત ઝરતું રહેશે સર્વે સ્તુતિ કીધી દેવતા તણે વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી વરમાળ જેવા દેવો ગયા તેવું શું થયું સર્વે સ્તુતિ કીધી દેવતા તણે બધાએ છે એ દરેક દેવતાની સ્તુતિ કીધી તો સ્તુતિ કરી વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી ભણી એટલે તરસ અહીં જોમે લખ્યું છે બરાબર દરેક દેવતાની સ્તુતિ કરી અને દરેક દેવો છે એ વિમાનથી છે એ વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ જાય છે દમયંતી હરગી તત્કાળ દમયંતી છે એ ઉત્સાહમાં આવી ગઈ કેમ તો કે રાજા નળને પરણવાનું એ પાકું છે નળને કંઠે આરોપી વરમાળ અને નળને કંઠે એટલે ગળામાં છે એ વરમાળા આરોપી પહેરાવી સાધુ રાજા સર્વે રહ્યા અધિકવા ઉઠીને ગયા વર કન્યા પરણા અધિક કરી ધીમકે પહેરાવણી ભલી કરી ઘટના શું કરી કે જે રાજા મહારાજો આવેલા કોઈ સાધુ આવેલા બરાબર સાધુ રાજા સર્વે રહ્યા સાધુ અને રાજાઓ સર્વે રહ્યા શું રહ્યા અદેખવા ઉઠીને ગયા અદેખાયા ગયા કેમ તો કે દમયંતીએ વર તરીકે એની પસંદગી કરી નહીં એટલા માટે સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા એ જતા રહે છે બધા વર કન્યા પરણા અધિક કરી ધીમકે પહેરાવણી ભલી કરી બરાબર જે રીતિ પરંપરા પ્રમાણે નળ દમયંતીના છે એ લગ્ન કરવાના હોય એ થયા અને ભૂમિકા પહેરાવણી ભલી કરી અને પહેરાવણી છે એ ભીમક રાજાએ છે
એ નળગમી કે જે કરવાની હોય એ કરી લાળ કોર પહોંચ્યા હતા આ પણ નળને વાના કીધા ઘણા નળગમી કે બંને જાય ઓળા કે ભેડા કે માં રાય શું થયું તો કે લાળ કોર પહોંચ્યા હતા આપણા જે કાય લાળ કોર હતા સંગ્રહના દમયંતી પ્રત્યે એ બધા છે હતા અને નળને વાના કીધા પણ નળ રાજાને પણ છે એ નળ રાજાને પણ છે એ આશીર્વાદ આપે છે લાળ કોર પહોંચ્યા હતા આપણા વિનોદ રાજાના જે લાળ કોર દમયંતી પ્રત્યે હતા એ અને નળને વાના કીધા પણ નળ રાજાને પણ છે એ આવી રીતે છે એ આશીર્વાદ આપે છે નળ દમયંતી બંને જાય નળ દમયંતીને એના પિતા આશીર્વાદ આપે છે અને નળ દમયંતી પાડીને જાય છે વળાવી વેરા વિનોદરાય પડે જાય છે અને વળાવી અને વિનોદરાય છે એ પાછા ફરે છે ગાજતે વાજતે નળ રાજા વેળા એને કળિયુગ દ્વાપર સામા વેળા નવો વળાવ કેમ છે ગાજતે વાજતે નળ રાજા છે વેળા ક્યાંથી ભીમક રાજા ઘરેથી ભીમક રાજાના રાજમાંથી છે એ ગાજતે વાજતે વળાવે છે નળ રાજાના રાજમાં જાય છે બરાબર તો રસ્તામાં જ્યાં જતા હતા એ સમયે કળી કળી અને દ્વાપર કલી અને દ્વાપર સામા મેળ્યા વરવા વેદર બી નારદે મોકલા ભાવે ઉતાવળા શ્વાસે હલ ફલ્યા ઘટના શું બની કે વરવા વેદર બી નારદે મોકલા વેદર બી એટલે દમયંતી થાય દમયંતી નું નામ છે વેદર બી બરાબર વેદર બી છે દમયંતી નું નામ છે તો એ નારદે છે મોકલેલા જે નાર લાય પહોંચેલા કલી અને દ્વાપર ને મોકલા વરવા વેદર બી નારદે મોકલા આવે ઉતાવળા શ્વાસે હલ ફલ્યા શ્વાસે છે એ હાફી ગયા હોય ઉશ્કેરાયા હોય બરાબર ત્યારે આગળ લેવાનું છે યાદ કરી લેવાનું છે બરાબર શબ્દો છે સમજવાના છે આવતા વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે છે એ આગળનું જે કાંઈ કામ બાકી છે આપણે જોઈશું તો નમસ્કાર જય હિન્દ